एंड्रॉइड मोबाइल डेटा धरावो छो शुं आप जरूर पड़े त्यारे कोई ना वाईफाई नो उपयोग करो छो શું આપને એવી પણ ટેવ છે કે અન્યનો ડેટા હોય તો મારે એનો ઉપયોગ કરવો જોઈએ? આપને અવારનવાર મોબાઈલ ચાર્જ કરવાનું યાદ આવે છે? કોઈ મિત્રને ત્યાં બેસવા ગયા હોય ત્યાં પણ મોબાઈલને ચાર્જ કરવાનું ચૂકતા નથી એ પૈકીના આપ છો? આપને હજુ પણ એવું લાગ્યા રાખે છે કે હજુ પણ મને થોડો ડેટા વધારે મળે તો સારું? શું આપ સવારે જ્યારે ઉઠો છો ત્યારે સૌથી પહેલા મોબાઈલને પકડો છો? તો આ વિડિયો તમારા માટે છે. આપ જ્યારે પણ જમવા બેસો છો ત્યારે મોબાઈલને સાથે પાસે રાખીને બેસો છો અથવા મોબાઈલ ચાલુ રાખીને બેસો છો? જ્યારે આપ સુવો છો ત્યારે સૌથી છેલ્લું કામ એ આપણે મોબાઈલને ટચ કરી અને મોબાઈલમાં શું આવેલું છે એ જોવાનું છે, પછી જ આપણે સૂઈએ છીએ. તો ફરીથી આ વિડિયો આપના માટે છે. મિત્રો, આપના મોબાઈલની રેમ છે એ 1 GB કરતા વધારે છે? શું આપના મોબાઈલની અંદર મેમરી કાર્ડ છે 64 GB કરતા વધારે છે? આપ જે મોબાઈલનો ઉપયોગ કરો છો એ મોબાઈલની અંદર 25 કરતા વધારે એપ્લિકેશન છે? જ્યારે પણ આપ મોબાઈલનો ઉપયોગ કરો છો ત્યારે લગભગ ઓછામાં ઓછું દિવસની અંદર 100 થી વધારે વખત આપ સ્ક્રીનને ચાલુ બંધ કરો છો? આખા દિવસની અંદર 2000 કરતા વધારે વખત મોબાઈલ ઉપર આંગળી છે એ ટચ થયા રાખે છે? તો પણ આ વિડિયો એ તમારા માટે છે. શું આપના પરિવારના પ્રત્યેક સભ્ય પાસે મોબાઈલ છે? પ્રત્યેક સભ્ય પાસે એન્ડ્રોઈડ મોબાઈલ વિથ ડેટા છે? 14 વર્ષથી ઉપરના બાળક પાસે પણ સ્વતંત્ર મોબાઈલ છે? તો ફરીથી આ વિડિયો છે તમારા માટે છે. મિત્રો, આપના મોબાઈલની અંદર ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ જો છે તો આ વિડિયો આપના માટે છે. વોટ્સઅપની અંદર ઓછામાં ઓછા 10 કરતા વધારે આપ ગ્રુપ ધરાવો છો. વોટ્સએપ ની અંદર આપ આપનું સ્ટેટસ છે એ લાસ્ટ સીન છે એને ઓફ રાખો છો. બ્લુ લાઈન છે એ ટિક થઈ જાય અને કોઈને ખબર ન પડે એવી રીતે આપ વોટ્સએપ નો ઉપયોગ કરો છો. વોટ્સએપ ઉપર આવેલી પોસ્ટ ને આપ ફોરવર્ડ કરવાની મનોવૃત્તિ ધરાવો છો. વોટ્સએપ ઉપર આપ કોઈને કંઈ મોકલો છો અને સામેવાળા વ્યક્તિ તરફથી બ્લુ લીટા છે એ થઈ જાય છે અને તો પણ આપને જવાબ ન આપે તો આપ દુખી થાવ છો. આપ એવી અપેક્ષા રાખો છો કે ફેસબુકની અંદર મેં પોસ્ટ મૂક્યા પછી મને કેટલી લાઈક અને કોમેન્ટ મળે છે એ મારે તરત જોઈ લેવું છે. જો મને લાઈક અને કોમેન્ટ ઓછી મળે તો કેમ સતત વધારે મળે? એના માટે હું સતત પ્રયત્નશીલ હોઉં એ પૈકીનો હું કોઈ છું? આવી કોઈ પણ લાક્ષણિકતાઓ જો આપણે ધરાવતા હોઈએ તો આ વિડિયો એ આપના માટે છે. મિત્રો, જો આપણે આપણા મોબાઈલનો ઉપયોગ 1 દિવસમાં 2 કલાકથી વધારે સમય માટે કરતા હોય અને જો આપણે સતત ઉપયોગ કર્યા બાદ એવું લાગતું હોય કે આજે મારાથી વધારે મોબાઈલનો ઉપયોગ થઈ ગયેલો છે, જો આપણને એવું લાગતું હોય કે મોબાઈલનો ઉપયોગ કર્યા પછી મને ધારેલી પ્રોડક્ટિવિટી મળતી નથી, હું માનસિક રીતે થાકી ગયેલો હોય એવું મને લાગે છે, કોઈની પોસ્ટ જોઈને, કોઈ ફરવા ગયા હોય, કોઈનું સારું સેલિબ્રેશન હોય એ જોઈને હું લાઈક તો કરું છું પણ અંદરથી હું દુઃખી થાઉં છું કે હું કેમ એમ નથી કરી શકતો, જો આવું પણ આપણને લાગતું હોય તો મિત્રો, માની લેવાનું કે આપણે મોબાઈલનું એડિક્શન છે અને આપણે સોશિયલ મીડિયાનું એડિક્શન છે. જો આગળ જણાવેલી વાત આપણને લાગુ પડતી હોય તો મિત્રો, આ પાનનું વ્યસન નથી,
આ દારૂનું વ્યસન નથી, આ કોઈ ડ્રગનું વ્યસન નથી, આ કોઈ હાર્ટ એટેક નથી, આ કોઈ કેન્સર નથી, પણ એનાથી પણ વધારે ભયંકર બીમારી છે. આ આપણી જાતને આપણે પતન તરફ લઈ જઈ રહ્યા છે જો આપણે આવું કરતા હોય તો. જો હું અને તમે આ પૈકીના કોઈ લક્ષણો ધરાવતા હોય તો ખરેખર આપણે ફક્ત મહાન નથી પણ અતિ મહાન વ્યક્તિઓ છે, કારણ કે આ મહાન વ્યક્તિઓનું કાર્ય જ નથી. અને આ એડિક્શનની અંદરથી જો આપણે બહાર નીકળવું હોય તો મિત્રો, હેપીનેસ અપ ફાઉન્ડેશન એ આપની સાથે છે. 30 દિવસની ગેરંટી સાથે આ મોબાઈલ એડિક્શનમાંથી આપણે ચોક્કસ બહાર નીકળી શકશું. જો આપને એમ જણાય કે હું કે મારા પરિવારના કોઈ પણ સભ્ય ને આ એડિક્શન છે અને મને એનું દુઃખ છે, હું પ્રયત્ન કરું છું પણ મને પરિણામ મળતું નથી, તો ચોક્કસ મિત્રો નીચે જણાવેલા ડેશબોર્ડ પર જ્યારે વિડીયો નિહાળો ત્યારે ત્વરિત જ સંપર્ક કરશો. એવું રખે ન માનતા કે વાત તો સાચી છે પણ પછી જોશું, પછી ક્યારેય થતું નથી. મિત્રો, જો આપણે આપણા જીવનને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવા માંગતા હોય તો આ એડિક્શનમાંથી બહાર નીકળવું જ પડશે. મને આશા છે કે આપણે સૌ સાથે મળી મોબાઈલ એડિક્શન કે સોશિયલ મીડિયાના એડિક્શનમાંથી બહાર નીકળીશું અને આપણા જીવનને ઉર્ધ્વ ગતિ તરફ પ્રયાણ કરાવીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.